નમસ્કાર, સવાર ગુજરાતની સાથે હું ચુરેના અને આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી સમાચારોની શરૂઆત. તે પહેલા એક નજર હેડલાઇન્સ પર. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ લોકસભાને ચૂંટણી લડવાની અટકળો પર લગાવ્યું પૂર્ણ વિરામ. કહ્યું, લોકસભાની ચૂંટણી લડવાનો નથી. થરાદના તળાવો નર્મદાના પાણીથી છલકાય. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરવતભાઈ પટેલના હસ્તે તળાવોમાં પાણી છોડવામાં આવ્યું. ગાંધીનગરમાં સરકાર દ્વારા સંચાલિત આશ્રમ શાળામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ શિક્ષણ સહાયક ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મુખ્ય પુરાવા પણ કર્યા રજૂ. સુરેન્દ્રનગરમાં થયેલી હાઈવે રોબરીનો ભેદ ઉકેલાયો. લૂંટાયેલી ચાંદી અને જ્વેલરી વડોદરામાંથી મળી આવી. 40 લાખનો મુદ્દામાલ વડોદરા પોલીસે રિકવર કર્યો. દારૂ છુપાવવા વડોદરામાં બુટલેગરોએ અજમાવ્યો નવો કિમિયો. ચોરખાના તો ઠીક, ડીજેના સ્પીકરની અંદરથી પણ દારૂની બોટલો નીકળી.